ओके मित्रों, तो आ नायब चिटनीसनु पेपर से आ पेपर से ते 2015 मां लेवामां आव्युं हतुं अने मित्रों आनो पार्ट 1 वीडियो अपलोड थई चुकेलो छे। पार्ट 1 मां आपने 1 थी 30 प्रश्नोनो वात करी हती अने पार्ट 2 मां आपने 31 थी लई अने शुरू करशी। ओके मित्रों, तो 31मो क्वेश्चन छे, लोकसभाना सभ्य थवा माटेनी लघुत्तम वय केटला वर्ष છે? ઓકે મિત્રો, તો 31મો જે ક્વેશ્ચન છે મિત્રો, તેમાં સાચો આન્સર આવશે તે 25 વર્ષ છે। ઓકે, હવે અત્યારે નિયમ પ્રમાણે મિત્રો આમાં 21 વર્ષ થઈ ગયેલી છે। એના પછીના પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 32, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા? મિત્રો, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા? મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે ડૉક્ટર રાધાકૃષ્ણન છે, તે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા। ક્વેશ્ચન નંબર 33, લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે? લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે? મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે 26 છે। ઓકે મિત્રો, એના પછીનો આન્સર જોઈએ 34 નંબરનો ક્વેશ્ચન। ઓકે મિત્રો, આમાં જોઈએ કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? મિત્રો, કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? તો મિત્રો જવાબ આવશે નાઇટ્રોજન છે, તેને તટસ્થ કણો તરીકે ઓળખવામાં આવે છે। પછી જોઈએ CFC એટલે શું? CFC એટલે શું? 35મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, આમાં સાચો જવાબ આવશે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન। ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ 36મા નંબરનો ક્વેશ્ચન, જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે? મિત્રો, જિલ્લા પંચાયતો કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે? મિત્રો, તો સાચો જવાબ આવશે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ કામ કરે છે। એના પછી જોઈએ તો નાયબ ચિટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો હોય છે? ઓકે, તો નાયબ ચિટનીસ છે તેનો પંચાયતમાં કયો હોદ્દો હોય છે? ઓકે મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી। ઓકે, તો આમાં આવશે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી છે મિત્રો, તે સાચો આન્સર છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, તાલુકા પંચાયતમાં મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે તે આવશે તાલુકા વિકાસ અધિકારી મંત્રી તરીકેનું કામ સંભાળે છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 39, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે? ઓકે મિત્રો, તો ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે? ઓકે મિત્રો, આમાં જે સાચો જવાબ આવશે તે 2 મત આપે છે। એના પછી જોઈએ તો ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, ગ્રામ પંચાયત છે તેના જે સરપંચ છે તેની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ઓકે મિત્રો, આમાં જવાબ આવશે મતદારો સીધા મત આપી ચૂંટે છે। ઓકે, મતદારો સીધા મત આપીને સરપંચની નિમણૂક કરે છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 41, છેલ્લા સુધારા મુજબ પંચાયતના 3 સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી? મિત્રો, તો આમાં જવાબ આવશે તો જોઈએ તો જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે, ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે, તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે, પણ મિત્રો આજી છે એટલે કે નગર પંચાયત છે તેનો સમાવેશ થતો નથી। ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 42, બ્રિટિશ રાજ્યના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ઓકે મિત્રો, તો આ બધા જે ક્વેશ્ચન છે આ તો બધા મિત્રોને આવડતો જ હોય મિત્રો, આ તો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે। તો મિત્રો, આમાં જે સાચો જવાબ આવશે સ્થાનિક સ્વરાજ છે તેના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે, કે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 43, ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાં ચેરપર્સન તરીકે ઓળખાય છે? ઓકે મિત્રો, ચેરપર્સન તરીકે કયા રાજ્યમાં ઓળખવામાં આવે છે? તો આ જવાબ આવશે તે અરુણાચલ પ્રદેશ છે, તેમાં જે સરપંચ છે તેને ચેરપર્સન તરીકે ઓળખવામાં આવે છે। એના પછી જોઈએ તો મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે તે આવશે 15,000 સુધી। ઓકે મિત્રો, એના પછી જોઈએ ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે? તો ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે? મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે 7-15 રાખવામાં આવે છે અને નવા નિયમ પ્રમાણે 8-16 કરવામાં આવી છે। ઓકે મિત્રો, એના પછીનો ક્વેશ્ચન નંબર જોઈએ તો 46, ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો મિત્રો, ગ્રામ પંચાયતની જે અનામત બેઠક હોય એની ફાળવણી માટે જે કલેક્ટર દ્વારા કરવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે? ઓકે મિત્રો, તો આમાં કોણ ઉમેદવારી ન કરી શકે? ઓકે મિત્રો, તો આમાં જે જવાબ આવશે તે આવશે આપેલ તમામ। ઓકે, તો 21 વર્ષથી નાની વય ધરાવતા હોય, 4-8-2005 પછી 2 કરતાં વધુ બાળકો ધરાવતા હોય અને ચૂંટણી માટે ગેરલાયક ઠરેલા હોય? ઓકે મિત્રો, તો આમાં જે સાચો જવાબ આવશે તે આવશે આપણે ડી નંબરનો ઓપ્શન છે, એટલે કે આપેલા તમામ
સરપંચ તરીકે ઉમેદવારી ન કરી શકે. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 48. પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? ઓકે મિત્રો, તો જે પક્ષાંતર ધારો છે તે જોઈએ તો ગ્રામ પંચાયતમાં લાગુ પડતો નથી, એટલે ગ્રામ પંચાયતમાં જોવા મળતું નથી. બાકીની જે બે પંચાયત છે એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં લાગુ પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર 49. પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે? મિત્રો, આ ત્રણેય સ્તરની જે ચૂંટણી છે તેનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ અને સમય કોણ નક્કી કરે છે? ઓકે મિત્રો, ગ્રામ પંચાયત છે તેનું સ્થળ અને જે સમય છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે તે સરપંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ મિત્રો જ્યારે પ્રથમ બેઠકનું પૂછવામાં આવે ત્યારે આવશે તલાટી ટીડીઓ, ઓકે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવે છે પ્રથમ બેઠકનું. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 51. ગ્રામસભાને વધુ બળવતર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે? ઓકે મિત્રો, તો આમાં જે જવાબ આવશે તે આવશે 4, જે છે તે સાચો આન્સર છે. ઓકે મિત્રો, એના પછીનો જોઈએ ક્વેશ્ચન નંબર 52. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? ઓકે મિત્રો, તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની જે તારીખ છે તો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો આવશે જિલ્લા વિકાસ અધિકારી. ઓકે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 53. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો મિત્રો, તાલુકા પંચાયતની જે પ્રથમ બેઠક હોય તેમાં કામગીરી શું કરવામાં આવે? તો આવશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. જોઈએ તો જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે હોય છે? તો આમાં જે જવાબ આવશે તે આવશે જિલ્લા વિકાસ અધિકારી પાસે હોય છે. જિલ્લા પંચાયતની કારોબારીની સત્તા જિલ્લા વિકાસ અધિકારી પાસે હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 55. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? મિત્રો, તાલુકા વિકાસ અધિકારીની જે નિમણૂક છે તે વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે. ઓકે, તે સાચો આન્સર છે. પછી જોઈએ તો જિલ્લા પંચાયતમાં અનામત બેઠકનો નિર્ણય કોણ કરે છે? ઓકે મિત્રો, તો જિલ્લા પંચાયતમાં અનામત બેઠકનો નિર્ણય તે વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે. ઓકે, એના પછી આગળ જોઈએ તો આવશે તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે? તો મિત્રો, તાલુકા પંચાયતની જે ફરજો છે તે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો બિનહરીફ એટલે કે સમરસ 5000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે? ઓકે મિત્રો, તો આને કેટલું અનુદાન મળે છે? તો જે આમાં સાચો આન્સર આવશે તે આવશે 150000. ઓકે, તો 150000 છે મિત્રો તે સાચો આન્સર છે. ઓકે મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ એના પછીનો 59મો. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. પછી જોઈએ તો 60મો નંબરનો ક્વેશ્ચન. જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી? ઓકે મિત્રો, તો આમાં જે જવાબ આવશે તે આવશે સામાજિક ન્યાય જે સમિતિ હોય તેમાં થઈ શકતી નથી. ઓકે મિત્રો, એના પછી જોઈએ આપણે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ તો ક્વેશ્ચન નંબર 61. શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે? મિત્રો, શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે શિલાલેખ એ મધ્યમ પદલોપી સમાસ છે. મિત્રો, એના પછી આગળ જોઈએ 62મો ક્વેશ્ચન. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મિત્રો, ક્વેશ્ચન નંબર 62 છે એટલે કે પ્રથમ જે સાહિત્ય પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, આમાં જે જવાબ આવશે તે આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી છે તે પ્રથમ અધ્યક્ષ હતા. પછી જોઈએ તો ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? મિત્રો, ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત આવે તે ગિરનાર પર્વત છે. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 64. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, આમાં જે જવાબ આવશે તે ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 65. નિશાન ચૂક માફ તરીકે માફ નહીં નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કયા કવિની છે? ઓકે મિત્રો, તો જે આ કવિ જે છે બક ઠાકોરની પંક્તિ છે. એના પછી જોઈએ તો 66.
અનેફ શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો અનેફ શબ્દનું શિષ્ટ રૂપ થશે તે થાય નિર્ભય. નિર્ભય એ અનેસ્ટ અનેફ છે તેનું શિષ્ટ રૂપ થશે. એના પછી આગળ જોઈએ, આગળ ક્વેશ્ચન નંબર 67. ઓકે મિત્રો, તો આમાં જોઈએ તો ક્વેશ્ચન નંબર 67, નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે? ઓકે મિત્રો, તો આમાં જે જવાબ આવશે તે આવશે, જે સાહિત્યકાર છે તે આવશે ચંદ્રકાંત બક્ષી, તેનું પાલનપુર જન્મસ્થળ છે. એના પછી જોઈએ, અડધી સદીના વાચન યાત્રાના સંપાદક કોણ છે? ઓકે મિત્રો, તો આમાં જે જવાબ આવશે તે આવશે મહેન્દ્ર મેઘાણી. મહેન્દ્ર મેઘાણી છે તેના છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 69, નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે? ઓકે મિત્રો, નિબંધકાર કોણ છે? તો આમાં જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર છે, તે નિબંધકાર છે. ઓકે મિત્રો, એના પછી જોઈએ તો નીચેના પૈકી દર્શકનું ઉપનામ કોને મળેલું છે? તો મિત્રો, દર્શકનું જે ઉપનામ છે તે આવશે મનુભાઈ પંચોળી છે, તેને મળેલું છે.